વિજ્ઞાનમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની હાલમાં ચાલી રહેલી પરીક્ષામાં એમટીબી કોલેજના આવેલા સ્ટ્રોંગરૂમમાંથી બીએ સેમેસ્ટર 3નું પેપર લીક થયું હોવાની શંકા સાથે એબીવીપીએ સ્ટ્રોંગરૂમ પાસેના સીસીટીવી કેમેરાના ફૂટેજની માંગણી કરવામાં આવી છે. એમટીબીના સ્ટ્રોંગરૂમમાં રાત્રે જ પેપરનું કવર ખુલી જવું હોવાની શંકા છે. સીસીટીવી ફૂટેજ આપવામાં પણ કોલેજ તૈયાર નથી ત્યારે શંકા દઢ બની છે. આ પરથી યુનિવર્સિટીની પરીક્ષા વ્યવસ્થામાં ચાલાકી લોલમ લોલ બહાર આવી રહી છે. ત્યારે કોપી કેસમાં વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરતી યુનિવર્સિટી હવે આ કોલેજ સામે પણ પગલાં લે તેવી માંગ કરવામાં આવી છે. નમસ્તે, જહાનુ પવાર, સુરત મહાનગર. આજનો જે આવેદન વિષય છે, એક છે જે એમટીબી કોલેજમાં ગેરંટી દેતી સિલબસથી પણ આગળ દિવસે ખોલી દેવામાં આવે છે અને પ્રિન્સિપલ દ્વારા જે જતા વિદ્યાર્થીઓ છે એમને આપવામાં આવે છે. એ વિષય યુનિવર્સિટી ફ્રીજ આપવાની હોય છે તે પણ આપવામાં નથી આવતું અને એમની ઓફિસમાં પણ કોઈ પણ સબસિડી કરવા નથી. સો મુદ્દો એ છે કે જે વિદ્યાર્થીઓ આખા મહેનત કરે છે, જે ખરેખર લાયક છે એકદમ ટોપ કરવાના, એ લોકો સાથે કેમ આવો ગેરંટીપૂર્ણ વ્યવહાર કરવામાં આવે છે? કઈ રીતે ખબર પડી કે પેપર લીક કરવામાં આવે છે? વિદ્યાર્થી પરિષદની જે રીતે જાણ થઈ, એ રીતે શંકાનો માહોલ ઉભો થયો કે એમ્પ્યુટર આ રીતે ચાલે છે નથી થતું, તેની પણ કાર્યવાહી કરવામાં આવી અને વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ દ્વારા દરેક વસ્તુને જાણ અને ફરક કરવામાં આવી. માંગ એ છે કે આજે વિદ્યાર્થીઓ છે અને જે નોર્મલ વિદ્યાર્થીઓ છે એમની સાથે આવો ગેરંટીપૂર્ણ વ્યવહાર નહીં કરાવે, દરેકને એક સમાન છે.